स्वामी नारायण अवतारी, है श्री मुख की वचनामृत वाणी, सकल विश्व को सुखकारी, है धर्म ज्ञान वैराग्य भक्ति की, जय हो धर्म ये कांति की, है वचनामृत की विशताब्दी, जय हो सहजानंद की, जय हो सहजानंद की, जय हो सहजानंद की। सत्संगनो महिमा शु गुणात्मन समय कहू नवरा बैठा नथी, करोड़ करोड़ काम करिए आ सत्संगनो महिमा आप आया छे, कथा सांभरी छे, करोड़ काम करोड़ दुकानों चलाव छो, तेनु फल ब्रह्मांडनु राज मले एटलू पुण्य थाय छे। એટલે કોઈ પણ આ સત્સંગની ક્રિયા, આ ઠાકોરજીની ક્રિયા, આ ડેકોરેશન કરો, સાફસૂફ કરો, બધાનું આટલું ફળ છે। વંદે બ્રહ્મ પુરાદીપમ શ્રી સહજાનંદમ ચ મૂળાક્ષરમ श्रेयस्कारण सद्गुणेक निलयम् श्री प्रागजिम् भावत ब्रह्मोपासन धारकम् गुरु हरिम् यज्ञम् तथा योगिनम् प्रित्येवम् प्रमुखम् महंतमनिशम श्रीजीस्वरूपम मुदा। महिमानो महिमा प्रवचन माला मा सौ ने साष्टांग प्रणाम, जय स्वामीनारायण। हैप्पी हैप्पी वचनामृत द्विशताब्दी महोत्सव, हैप्पी हैप्पी प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सव। पंचाळा प्रकरणनो पांचमो वचनामृत आपणे गईकाले सांभळ्यो। निर्माणीपणो क्यां राखवो अने क्यां न राखवो, मान क्यां राखवो अने क्यां न राखवो, एवो प्रकारनो स्वयं प्रकाश आनंद स्वामीनो प्रश्न, जेनो उत्तर महाराजे आप्यो के जे सत्संगनो घसातो बोलतो होय, भगवान ने संतनु घसातु बोलतो होय, एना अभाव अवगुणनी वातो टीका निंदा टिप्पण करतो होय, त्यां आगळ मान न राखवो, त्यां तो शूरवीर थईने तीखा बाण जेवा वचन मारवा, परंतु पाजीपालोनी छाया मां दबावू नहीं। आवो क्यारे बनी शके के ज्यारे आपणने आपणा इष्टदेवनी अंदर पूरेपूरी संपूर्ण निष्ठा दृढ़ थई होय, एनो महिमा समझायो होय, अने कोई अज्ञानी कोई आसोरी जीव आवी रीते निंदा टीका टिप्पण करे त्यारे आपणाथी सहन न थाय, त्यारे समझो कि आपणने निष्ठा पाकी छे। अने महाराजे कहो कि भगवान अने संतनी आगळ तो मान मूकी देवू, चालेश मात्र पण मान न राखवो, निर्माणीपणे सरळताथी महिमाथी उत्साह उमंग अने प्रेमथी सेवा भक्तिने समागम करवा, कारण के एमनी पासे जवाथी एमनी कृपा दृष्टि थवाथी एमना आशीर्वादथी आपणुं मान टळशे, क्रोध टळशे, लोभ राग द्वेषादिक स्वभाव प्रकृति टळशे। माटे एमनी आगळ क्यारे पण अभिमान न करवू, आपणा आध्यात्मिक सद्गुणोनु पण अभिमान न करवू, एवी अद्भुत वातो आपणे पंचाळाना पांचमा वचनामृतमां वाचीने सांभळी। आजे आपणे पंचाळाना छठ्ठा वचनामृतमां प्रवेश करी रह्या छीए। स्वामीनारायण हरे, वचनामृत पंचाळा प्रकरणनु छठ्ठु, उपासनानी दृढ़तावाळानो कल्याण थाय तेनो,
સ્વામિનારાયણ હરે સંવત 1877ના ફાગણવદી નવમીને દિવસ રાત્રિને સમય શ્રીજી મહારાજ ગામ શ્રી પંચાળા મધ્યે જીણાભાઈના દરબારમાં ઓટા ઉપર ડોલીઓ ઢળાવીને વિરાજમાન હતા અને મસ્તક ઉપર ધોળો ફેંટો બાંધ્યો હતો અને ધોળે અંગરખે સહિત ગરમ પોસ્ટની રાતી ડગલી પહેરી હતી અને ધોળો ખેસ પહેર્યો હતો અને દોડી પછેડી ઓઢી હતી અને પોતાના મુખાર વિંદની આગળ પરમહંસતા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, આજે અમે જાજી વાર સુધી વિચાર કર્યો અને સર્વે શાસ્ત્રમાં નજર ફેરવીને જોયું ત્યારે એમ જણાવ્યું છે, શ્રીકૃષ્ણ જેવો અવતાર સર્વશક્તિયુક્ત બીજો કોઈ નથી થયો. કેમ જે બીજી જે સર્વે પોતાની અનંત મૂર્તિઓ ભિન્ન ભિન્ન પણે રહી છે તે સર્વેનો ભાવ શ્રીકૃષ્ણ ભગવાને પોતાને વિશે દેખાડ્યો. કેવી રીતે? તો પ્રથમ પોતે દેવકી થકી જન્મ્યા ત્યારે શંખ ચક્ર ગદા પદ્મ ધારીને ચતુર્ભુજ રૂપે દર્શન દીધું. તેણે કરીને લક્ષ્મીપતિ જે વૈકુંઠના તેનો ભાવ પોતામાં જણાવ્યો તથા માતા યશોદાને પોતાના મુખમાં વિશ્વરૂપ દેખાડ્યું. તેણે કરીને સહસ્ર શીર્ષાપણે કરીને અનિરુદ્ધપણું પોતામાં જણાવ્યું તથા આકુરને યમુનાના ધરામાં દર્શન દીધા. તેણે કરીને શેષાઈપણું જણાવ્યું તથા અર્જુનને રણસંગ્રામમાં વિશ્વરૂપ દેખાડ્યું જે પશ્ચમે પાર્થ રૂપાણી શતશોથ સહસ્રશ. એવી રીતે આનંદ બ્રહ્માંડ દેખાડીને પુરુષોત્તમપણું જણાવ્યું તથા પોતે શ્રીકૃષ્ણે કહ્યું છે જે યસ્માક્ષરમ અતિતોહમ અક્ષરાદપિ ચોત્તમ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ. એવી રીતે પોતે પોતાનું પુરુષોત્તમપણું જણાવ્યું તથા ગોલોકવાસી જે રાધિકા સહિત શ્રીકૃષ્ણ તે તો પોતે જ હતા અને બ્રાહ્મણના બાળકને લેવા ગયા ત્યારે અર્જુનને પોતાનો ભૂમા પુરુષ રૂપે દર્શન કરાવ્યું તથા શ્વેતદ્વીપવાસી વાસુદેવ તેણે તો પોતે જે અવતાર ધર્યો હતો તથા નરનારાયણ તો સમગ્ર ભારતને વિશે તથા ભાગવતમાં એ શ્રીકૃષ્ણને જ કયા છે તે માટે શ્રીકૃષ્ણના અવતારને વિશે તો ભિન્ન ભિન્નપણે રહી જે એ જ ભગવાનની મૂર્તિઓ તથા શક્તિઓ ઐશ્વર્ય તે સમગ્ર છે માટે એ અવતાર તે બહુ મોટો થયો છે અને બીજી મૂર્તિને વિશે થોડું ઐશ્વર્ય છે અને એને વિશે સંપૂર્ણ ઐશ્વર્ય છે માટે કૃષ્ણ અવતાર જેવો કોઈ અવતાર નથી અને એ અવતાર સર્વોપરિવર્તે છે અને બીજા અવતારે કરીને થોડી શક્તિ જણાવી છે અને આ અવતારે કરીને સંપૂર્ણ ઐશ્વર્ય શક્તિઓ જણાવી માટે આ અવતાર સર્વોત્કૃષ્ટપણે વર્તે છે. એવી રીતે જેની પ્રત્યક્ષ શ્રીકૃષ્ણના સ્વરૂપમાં અચળ મતિ હોય અને એ મતિ કોઈ દિવસ વ્યભિચારને ન પામતી હોય અને તેની વતે કોઈ કુસંગે કરીને કદાચિત કંઈક અવળું વર્તાઈ ગયું હોય તો પણ તે કલ્યાણના માર્ગમાંથી પડે નહીં, એનું કલ્યાણ જ થાય. માટે તમે સર્વે પરમહંસ હરિભક્ત છો તે પણ એવી રીતે જો ઉપાસનાની દ્રઢતા ભગવાનને વિશે રાખશો તો કદાચિત કંઈક અવળું વર્તાઈ જશે તો પણ અંતે કલ્યાણ થશે. એવી રીતની વાર્તાને સાંભળીને સર્વે સાધુ હરિભક્ત તે શ્રીજી મહારાજને વિશે સર્વ કારણપણું જાણીને ઉપાસનાની દ્રઢતા કરતા હવા ઇતિ વચનામૃતમ. એવી રીતે પંચાળા પ્રકરણનું છઠ્ઠું વચનામૃત જે તે થયું. આ વચનામૃતનું શીર્ષક છે ઉપાસનાની દ્રઢતાવાળાનું કલ્યાણ થાય તેનું. મહારાજ એમ કહેવા માગે છે કે તમારું કે બીજા કોઈ પણ મુમુક્ષુનું કલ્યાણ ક્યારે થવાનું કે જ્યારે એને પ્રગટની ઉપાસના થાય, સર્વોપરી ઉપાસના થાય, અનન્ય નિષ્ઠા થાય અને એ સ્વરૂપને આધ્યાત્મિક રીતે તત્વે કરીને ઓળખવામાં આવે, દિવ્ય ઓળખવામાં આવે, ત્યાર પછી એવી દ્રઢતાવાળા ભક્તનું કલ્યાણ થાય છે અને એવો ભક્ત કદાચ દેશકાળને યોગ્ય કરીને અવળું વર્તાઈ ગયું હોય, કોઈ આજ્ઞાનો લોપ થયો હોય
અને કદાચ એને સત્સંગ મૂકીને જવાનું પણ થાય તો પણ મહારાજે કહ્યું અંત્યનું કલ્યાણ જરૂર થાય છે। મહારાજે પંચાળાની અંદર સંતો અને હરિભક્તોની સામે પોતાના હૃદયનો સિદ્ધાંત અને પોતાનું પ્રગટપણું પુરુષોત્તમપણું સમજાવવા માટે પરોક્ષ રીતે શ્રીકૃષ્ણ ભગવાનની વાત કરીને સંતો હરિભક્તોને ઉપાસનાની દ્રઢતા કરાવવા માટે ઉપદેશ આપ્યો છે। મહારાજે કહ્યું કે અમે જાજીવાર સુધી વિચાર કર્યો। મહારાજને ભગવાન પુરુષોત્તમ નારાયણને અનંત કોટી બ્રહ્માંડ અને અનંત કોટી બ્રહ્માંડના અનંત શાસ્ત્રોના શબ્દો છે। હસ્તા મલક વચ્ચે હથેળીમાં જેવી રીતે આંબળું જોઈ શકાય એવી રીતે બધા શબ્દોના અર્થ અને એનો મર્મ સિદ્ધાંત બધું જાણે છે, તથા તો પણ તમામને પ્રતીતિ આવે ને આ વતની દ્રઢતા થાય એટલા માટે મહારાજ પોતે પૂર્વ ભૂમિકા બાંધીને કહે છે કે અમે જાજીવાર સુધી વિચાર કર્યો અને પછી બધા શાસ્ત્રોની અંદર નજર ફેરવીને જોયું ત્યારે અમને એમ જણાયું કે શ્રીકૃષ્ણ ભગવાન જેવો બીજો અવતાર સર્વશક્તિયુક્ત થયો નથી। કારણ કે બીજી જે સર્વે પોતાની અનંત મૂર્તિઓ ભિન્ન ભિન્નપણે રહી છે તે સર્વેનો ભાવ ભગવાન કૃષ્ણે પોતાને વિશે બતાવ્યો છે। એમ કહીને ઘણા બધા પ્રસંગો મહારાજે બતાવ્યા કે સૌથી પહેલા તો જેને ત્યાં જેના થકી જેનો જન્મ થયો, જે માતા પિતા દેવકીને ત્યાં કારાગ્રહની અંદર જન્મ થતાની સાથે ભગવાને શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરીને ચતુર્ભુજ રૂપે દર્શન આપ્યું છે, એટલે એણે કરીને પોતે લક્ષ્મીપતિ વૈકુંઠના છે એવો પ્રકારનો ભાવ ભગવાન કૃષ્ણે પોતામાં બતાવ્યો છે। અને પોતાની માતા જે યશોદાજી છે એમને પોતાના મુખની અંદર બ્રહ્માંડનું વિશ્વરૂપનું દર્શન કરાવ્યું છે। કારણ કે આપણે સૌ કોઈ પ્રસંગ જાણીએ છીએ કે ભગવાન પોતે જ્યારે બાળક સ્વરૂપે હોય ત્યાં બાળકના જેવા ચરિત્ર અને ચેષ્ટાઓ કરે, એ ઢીચણભેર ચાલતા ચાલતા પોતે ઘરના આંગણામાં ગયા અને આંગણાની અંદર જેવી રીતે બાળકને પોતાને ખબર ન હોય કે આ મોઢામાં નખાય કે ન નખાય, એ તો અગ્નિને પકડવાનો પ્રયત્ન કરે અને છરી ચપ્પાને તલવારને પકડવાનો પ્રયત્ન કરે અને સાપને પકડવાનો પણ પ્રયત્ન કરે, મળમૂત્રને પણ અને ધૂળને પણ પોતાના મોઢામાં નાખે, તો બાલમુકુંદ ભગવાન કૃષ્ણે નાની એવી પોતાની મુઠ્ઠી દ્વારા પોતાના મુખની અંદર ધૂળ ભરીને નાખી। કેટલાક બાળકોએ આ દ્રશ્ય જોયું એટલે એમણે યશોદાજીને જેને ફરિયાદ કરીને કહ્યું કે તમારા કનૈયાએ પોતાના મુખમાં મુઠ્ઠી ભરીને ધૂળ નાખી, ધૂળ ખાય છે। અને તે વખતે યશોદાજી દોડતા દોડતા આવ્યા અને કનૈયાને કહ્યું બેટા આપણાથી ધૂળ ન ખવાય। ત્યારે નાના એવા બાલમકુંદે પોતાની તોતળી ભાષામાં કહ્યું નાહમ ભક્ષિતવાન અંબ સર્વે મિથ્યાભિશંસન। આ બધા બાળકોએ ભલે ફરિયાદ કરી હોય પરંતુ મેં ધૂળ નથી ખાધી, એ ખોટું બોલે છે બધા। યશોદાજીએ એને કાન પકડીને કહ્યું કે ચાલ તારું મોઢું ઓપન કર, ખુલ્લું કર, હમણાં ખબર પડશે ધૂળ છે કે નથી। અને બાલમકુંદે પોતાનું મુખ ખુલ્લું કર્યું અને પોતાના મુખની અંદર યશોદાજીને બ્રહ્માંડનું દર્શન કરાવ્યું છે। તો મહારાજ કહે છે કે આવી રીતે ભગવાને પોતાની માતાને આવી રીતનું દર્શન કરાવ્યું અને સહસ્ત્ર શિર્ષાપણે કરીને અનિરુદ્ધપણું પોતામાં જણાવ્યું। અને ત્યાર પછી અક્રૂરજીને યમુનાના ધરાની અંદર દર્શન દીધા છે, શેષશાહી પણ જણાવ્યું। કારણ કે આપણને સૌને ખ્યાલ છે ભગવાન પોતે ગોકુળની અંદર બિરાજમાન છે અને તે વખતે કંસની આજ્ઞા પ્રમાણે અક્રૂરજી આમંત્રણ લઈને કૃષ્ણ અને બલરામને લેવા માટે ગોકુળમાં આવ્યા અને પોતાના રથમાં બેસાડીને પોતે જાય છે ત્યારે રસ્તામાં યમુનાજીની અંદર શ્રીકૃષ્ણ ભગવાને અક્રૂરજીને શેષશાહી રૂપે દર્શન આપ્યું છે, એટલે એવી રીતે પોતામાં શેષશાહી પણ જણાવ્યું છે। અને મહાભારતના યુદ્ધની અંદર રણસંગ્રામની અંદર ભગવાને અર્જુનને
વિશ્વરૂપ દેખાડ્યું છે અને કયો ગીતામાં પશ્ચિમે પાર્થ રૂપાણી શતશો સહસ્રશ કે પોતાના આવા વિરાટ સ્વરૂપનું ભગવાને દર્શન કરાવ્યું છે અને બ્રહ્માંડો પણ બતાવ્યા છે એટલે એને કરીને પુરૂષોત્તમ પણ જણાવ્યું છે અને ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને પોતે પણ કહ્યું કે અસ્માત ક્ષરમ અતિતોહમ અક્ષરાદ અપિચોત્તમ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિત પુરૂષોત્તમ હું ક્ષર અને અક્ષરથી પર એવો પુરૂષોત્તમ છું અને એવી રીતે તમે જાણો આવું ગીતામાં એમનું વચન છે આવી રીતે પોતાનું પુરૂષોત્તમપણું ભગવાન કૃષ્ણે જણાવ્યું છે તથા ગોલોકવાસી રાધિકા સહિત શ્રીકૃષ્ણ તે તો પોતે જ હતા અને બ્રાહ્મણના બાળકને લેવા માટે ભગવાન અર્જુન સાથે ગયા ત્યારે ભૂમા પુરૂષ રૂપે અર્જુનને દર્શન કરાવ્યું છે શ્વેતવાસી વાસુદેવ તેણે પોતે જ એ અવતાર ધર્યો હતો તથા નરનારાયણ તો સમગ્ર ભારતને વિશે તથા ભાગવતમાં એ શ્રીકૃષ્ણને જ કહ્યા છે તે માટે શ્રીકૃષ્ણના અવતારને વિશે ભિન્ન ભિન્ન જે રહી ભગવાનની મૂર્તિઓ શક્તિઓ ઐશ્વર્ય તે સમગ્ર છે માટે શ્રીકૃષ્ણ ભગવાનનો અવતાર બહુ મોટો થયો છે બીજા બધા અવતારો થયા એની અંદર શક્તિ પણ બતાવી છે ઐશ્વર્ય પણ બતાવ્યું છે અને અમુક જે જે પ્રકારના કાર્ય કરવાના હતા એ કાર્ય પણ કર્યા છે પણ મહારાજ એમ કહેવા માંગે છે કૃષ્ણ અવતાર જેવો બીજો કોઈ અવતાર નથી અને આવી પ્રકારની વાત કરીને મહારાજ પોતે હવે મુદ્દા ઉપર આવે છે અને મુદ્દો એવો આવે છે કે જેની પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ ભગવાનની અંદર પુરૂષોત્તમ નારાયણની અંદર અચળમતી થઈ હોય પરિપક્વ નિષ્ઠા થઈ હોય એની મતી કોઈ દિવસ વ્યભિચાર આવતી નથી અને શંકા કુશંકા થતી નથી તર્ક વિતર્ક થતા નથી અને કદાચ એવી વ્યક્તિને કુસંગે કરીને દેશકાળના યોગે કરીને કંઈક અવળું વર્તાઈ ગયું હોય તો પણ મહારાજ કહે છે કે એની ઉપાસના પાકી છે સ્વરૂપ નિષ્ઠા પાકી છે આશરો દઢ છે એટલે એ કલ્યાણના માર્ગમાંથી નહીં પડે અને એનું કલ્યાણ જરૂર થવાનું મહારાજ એ તમામ સંતો હરિભક્તો સામે બેઠા છે એમને સમજાવ્યા છે અને કહે છે માટે સર્વે પરમહંસ અને હરિભક્તો એવી રીતની જો ઉપાસનાની દ્રઢતા ભગવાનને વિશે તમે રાખશો તો કદાચિત અવળું વર્તાય જશે તો પણ અંતે કલ્યાણ થશે મહારાજે આજ્ઞા કરી કે દેશકાળ એટલા પ્રબળ હોય છે અને કોઈક વખત પ્રારબ્ધનું પાંદડું પણ આડું આવી જતું હોય છે એને કારણે આજ્ઞાભંગ થઈ જાય અવળું વર્તન થઈ જાય અને કોઈ વખત દિન આદિન થઈને લાચારીથી આવી રીતે આ પ્રકારનું પગલું ભરાઈ જતું હોય પણ એની નિષ્ઠા પાકી હોય મહારાજને સર્વાવતારના અવતારી સર્વોપરી સર્વાવતારના અવતારી કારણ સમજતા હોય મહારાજને અનંત કોટી બ્રહ્માંડના કરતા હર્તા સમજતા હોય મહારાજને સદા દિવ્ય સાકાર મૂર્તિ દ્વિભુજ સમજતા હોય અને એ સહજાનંદ સ્વામીને ગુણાતી સંત દ્વારા આ પૃથ્વી ઉપર પ્રગટ છે એવું સમજતા હોય ને કદાચ એનાથી અવળું વર્તન થયું તો પણ એ કલ્યાણના માર્ગમાંથી પડતો નથી એકાંતિક ધર્મમાંથી પડ્યો ન કહેવાય અને એનું અંતે જરૂર કલ્યાણ થાય છે આવી રીતે મહારાજે સંતો હરિભક્તોને કહ્યું ત્યારે તમામ સંતો હરિભક્તોએ મહારાજ પોતે સર્વ કારણ છે સર્વના કારણ છે સર્વોપરી છે એવી પ્રકારની ઉપાસનાની દ્રઢતા કરતા હોવા પરોક્ષપણે કરીને મહારાજ પોતે પ્રગટપણાની વાતો કરે છે પ્રગટ પુરૂષોત્તમ નારાયણની અંદર કેવી નિષ્ઠા હોવી જોઈએ એની વાત આપણને સમજાવે છે કે જ્યાં સુધી આવી પ્રકારની પુરૂષોત્તમ નારાયણની અંદર સર્વોપરી નિષ્ઠાની દ્રઢતા નહીં થાય અને નિશ્ચય પાકો નહીં થાય ને બાકી બીજા ગમે તેટલા સાધનો કર્યા હશે તપ વ્રતાદિક સાધનો કર્યા હશે યજ્ઞ હોમ હવન કર્યા હશે યાત્રા કરીએ છીએ તો પણ દેહભાવ નહીં ટળે વાસના નહીં બળે અત્યંત મુક્તિને નહીં પમાય કલ્યાણ તો ભગવાનના નિશ્ચય કરીને છે તો મહારાજ પોતે ઉપાસનાની દ્રઢતા મહારાજ કે ઉપાસના રહેવા સર્વ અમે મંદિરો બાંધ્યા છે બાગ બગીચા કરાવ્યા છે ત્યાગનો પક્ષ મોડો કર્યો છે ઉપાસનાની ઘણી બધી મહત્તા મહારાજે વચનામૃતમાં બતાવી છે તો આપણે જેની માળા કરીએ છીએ પૂજા કરીએ છીએ ધ્યાન કરીએ છીએ ભક્તિ કરીએ છીએ ઉપાસના કરીએ છીએ ભગવાનને યથાર્થ રૂપે કરીને સર્વોપરી સર્વ અવતારના અવતારી તરીકે માનીને એનું ભજન ઉપાસના કરીએ તો આપણું અત્યંત કલ્યાણ પાકું છે આ પ્રકારની દ્રઢતા અને સમજણ આપણા જીવનની અંદર સિદ્ધ થાય એવી મહારાજ અને સ્વામીના ચરણોમાં
હૃદયથી પ્રાર્થના કરીએ છીએ. મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં આ જ વચનામૃતના માધ્યમથી સાંભળીશું. તમામ સંતો હરિભક્તો અને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ.